नमस्कार मित्रों, नेक्स्ट प्रश्न ध्यान में लीए। रकम तमारी समक्ष छे के श्रेणी के जीरो माइनस टेन अल्फा बाय टू प्लस टेन अल्फा बाय टू ने जीरो छे अने एमना माटे कंईक आवुं साबित करवानुं थाय छे। ओके, तो एमनी डाबी बाजू ध्यान में लेता पेला जमणी बाजू ध्यान में लई लईए भाई। कारण के जमणी बाजू शुं छे? जमणी बाजू छे आई माइनस ए इंटू कोस आल्फा माइनस साइन आल्फा प्लस साइन आल्फा अने कोस आल्फा आवी रीते छे तमारी पासे। आई माइनस ए एटले के 1001 माथी आ भाई ने बाद करो तो एक माथी जीरो, जीरो माइनस टेन आल्फा बाय टू थी जाए प्लस टेन आल्फा बाय टू, एक माथी आने बाद जीरो माथी बाद करो एटले माइनस अने एक माथी आने बाद करो एटले एक अने आ तो एमनू एम ज रहेशे। कोस आल्फा माइनस साइन आल्फा साइन आल्फा अने कोस आल्फा મેં એકમ શ્રેણીકમાંથી આને બાદ કરેલીને અહીંયા લખેલો છે। ઓકે, બીજું કંઈ કરેલું છે નહીં। હવે શું? તો કે હવે આનો ગુણાકાર થાય, આપશ્રી આનો ગુણાકારથી બહુ સારી રીતે વાકેફ છો। તો એક કાઉસમાં કોસ આલ્ફા પ્લસ ટેન આલ્ફા બાય ટુ કાઉસમાં સાઇન આલ્ફા થશે। ઓકે, આ પહેલી હાર સાથે પહેલો સ્તંભ, પહેલી હાર સાથે બીજો સ્તંભ લ્યો તો એક કાઉસમાં માઇનસ સાઇન આલ્ફા પ્લસ ટેન આલ્ફા બાય ટુ કાઉસમાં કોસ આલ્ફા થાય। ઓકે, આ પહેલી હાર સાથે બીજો સ્તંભ પરિપૂર્ણ। હવે શું? તો હવે લઈએ બીજી હારનો વારો, માઇનસ ટેન આલ્ફા બાય ટુ કાઉસમાં પહેલો સ્તંભ કોસ આલ્ફા પ્લસ વન કાઉસમાં સાઇન આલ્ફા થશે। બીજી હાર સાથે બીજો સ્તંભને એન્ડિંગ કરીએ, માઇનસ ટેન આલ્ફા બાય ટુ માઇનસ સાઇન આલ્ફા અને 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 પ્લસ વન ગુણ્યા કોસ આલ્ફા। પણ સાહેબ, આમાં મને શું લોચો લાગે છે એ કહું તો મને લોચો એ લાગે છે ક્યાંય ખૂણો આલ્ફા, ક્યાંય ખૂણો આલ્ફા બાય ટુ તો ચાલે નહીં, તો દોડે તો ક્યાંથી? એવું ચલાવવા દોડાવવા માટે બંને ખૂણાને સરખા બનાવો। સરખા બનાવવા એટલે શું? તો કે સાઇન આલ્ફા અને કોસ આલ્ફાના અડધા ખૂણાના સૂત્ર વાપરવા। એ શું થાય? તો કોસ આલ્ફા થાય વન માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ। અગિયારમાં ધોરણનું આપણા ત્રિકોણમિતિનું સૂત્ર રહેશે, આનું સૂત્ર ટુ ટેન આલ્ફા બાય ટુ થાય, એને ટેન આલ્ફા બાય ટુ વડે ગુણો એટલે ટુ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ થાય, ના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ લ્યો। આ તમારું પહેલું કામ પરિપૂર્ણ। સાહેબ, હજી તો ઘણાય કામ બાકી છે, પતાવો ભાઈ। બીજું કામ આવ થાય, માઇનસ ટુ ટેન આલ્ફા બાય ટુના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ, એ તમારું માઇનસ સાઇન આલ્ફા થશે, પ્લસ તો પ્લસ ટેન આલ્ફા બાય ટુ ને કોસ આલ્ફાના સૂત્ર, કોસ આલ્ફાનું સૂત્ર આ રહ્યું, એને ટેન આલ્ફા બાય ટુ વડે હું ગુણતો જાઉં તો એ થાય ટેન આલ્ફા બાય ટુ માઇનસ ટેન ક્યુબ, જો આપશ્રીનું ધ્યાન એક્ઝેક્ટ હોય તો આનો ઘન થઈ જાય અને છેદમાં તો એમનું એમ જ રહીએ, વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ। એની જ વસ્તુ ફરીથી હું રિપીટ કરીશ, કેમ ભાઈ આ શું કંઈ કોમેડી ચાલુ કરી? ના, આ જ વસ્તુને માઇનસ ટેન આલ્ફા બાય ટુ એટલે કે કોસ આલ્ફા તો આ જ છે, એને માઇનસ ટેન આલ્ફા બાય ટુ વડે ગુણો તો માઇનસ ટેન આલ્ફા બાય ટુ માઇનસ માઇનસ પ્લસ ટેન ક્યુબ આલ્ફા બાય ટુ, ટેન ક્યુબ આલ્ફા બાય ટુના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ એઝ ઇટ ઇઝ થાય મિત્ર। વચ્ચે પ્લસ તો પ્લસ, સાઇન આલ્ફાનું સૂત્ર ફટાફટ, તો કે ટુ ટેન આલ્ફા બાય ટુના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ અને સાવ એન્ડિંગ માઇનસ માઇનસ પ્લસ સાઇન આલ્ફા ગુણ્યા ટુ ટેન આલ્ફા બાય ટુ, તો સાઇન આલ્ફાનું સૂત્ર ટુ ટેન આલ્ફા બાય ટુ ના છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ ને તમારે પાછો ટેન આલ્ફા બાય ટુ એટલે સ્ક્વેર કરી નાખો ને ભાઈ। ઓકે, એન્ડમાં પ્લસ કોસ આલ્ફાનું સૂત્ર થાય વન માઇનસ ટેન સ્ક્વેર આલ્ફા બાય ટુ ના છેદમાં, એટલે એકનું એક સૂત્ર વારંવાર મેં વાપરેલું છે, એટલે ખાસ એકની એક વસ્તુ જ વારંવાર કીધેલી છે, ચાર વાર રિવાઇઝ કરેલું એટલે તમારી સમક્ષ બધું દેખાવું જ જોઈએ। હવે શું સાહેબ? હવે કાંઈ નહીં, અહીંયા જુઓ છેદમાં વન પ્લસ ટેન સ્ક્વેર, અંશમાં વન ટુ માંથી એક વાર હોય છે એટલે વન પ્લસ ટેન સ્ક્વેર એટલે વન વધે ભાઈ, ચાલો અહીંયા અચ્છા માઇનસ ટુ પ્લસ ટેન માઇનસ ટેન આલ્ફા બાય ટુ થાય, માઇનસ ટેન આલ્ફા બાય ટુ અને માઇનસ ટેન ક્યુબ, તો માઇનસ ટેન આલ્ફા બાય ટુ જ વધે ખાલી, કારણ કે છેદમાં તો વન પ્લસ ટેન સ્ક્વેર ઉડી જાય, તો અહીંયા જુઓ તો ટુ ટેન માંથી આ તો પ્લસ ટેન આલ્ફા બાય ટુ વધે, બાકીનું બધું ઉડી જવાનું છે અને ત્યાં તો તમને વન દેખાય કારણ કે આની આ જ વસ્તુ ત્યાં છે, એટલે તો આ વાત હતી ભાઈ। હવે શું? તો કે આમાંથી મારે એકમ શ્રેણીક જોઈએ છે, એકમ શ્રેણીક એટલે શું? તો કે એકમ શ્રેણીક એટલે વન જીરો અને જીરો વન, પ્લસ
પ્લસ શું થાય તો કે પ્લસ કાંઈ ન થાય, બાકીનું જુઓ, વન લાવવા માટે ઝીરો જોઈએ, ટેન આલ્ફા બાય ટુ લાવવા માટે માઇનસ ટેન આલ્ફા બાય ટુ જોઈએ, ઝીરો પ્લસ ટેન આલ્ફા બાય ટુ લાવવું પડે તો જ ટેન આલ્ફા બાય ટુ આવે, અને અહીંયા વન લાવવા માટે અહીંયા તો વન મૂકી દીધો તો અહીંયા ઝીરો મૂકો ને ભાઈ, આ બેનો સરવાળો જ આ થાય, આ બેનો સરવાળો જ આ થાય, આ બેનો સરવાળો જ આ થાય, તો આ તો શું છે ભાઈ, એકમ શ્રેણીક છે, પ્લસ આ શું છે, રકમનો એ છે, મારા ખ્યાલથી તમારી ડા બી બા જુ આવી ગયેલી હશે. તો આ રીતે આ પ્રશ્નમાં ત્રિકોણમિતિના ભરપૂર ઉપયોગથી સોલ્વ કરવાનો છે. અચ્છા એ જ છે, આઈ પ્લસ એ, બરાબર છે. તો આ રીતે ત્રિકોણમિતિના બંને સૂત્રથી જ પ્રશ્નને પરિપૂર્ણ કરી શકાય છે.